गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। हरे विद्यार्थी भाई बहनों, अपने लास्ट टाइम अलग अलग चार पद्धति समझी चुकेला छे पाछला बे लेक्चर में। हवे आजे आपणे पांचमी पद्धति शीखवानी छे। पांचमी अने छठी पद्धति बन्ने केवी होय ए तमने अहीं आपेलुं छे अने बन्नेमां एक नानकडा फर्क थी दाखलानी गणतरीमां घणो बधो फेरफार थई जाय छे ते आपणे समजवानुं छे। ध्यानथी समजो, अहीं तमने आपेलुं छे पांचमी मेथड संजोग पांच। जारे जूनो भागीदार पोताना भागनो अमुक भाग, याद रखजो पोताना भागनो अमुक भाग एनो त्याग करे त्यारे शुं करवानुं। तो आ जे टर्मिनोलॉजी छे पोताना भागनो, आ जे नो छे ने एनो अर्थ गुणाकार एवो थाय। ओके, पोताना भागनो एटले एनो भाग गुण्या જે ભાગનો ત્યાગ કરે તે, એટલે આ નોનો અર્થ ગુણાકાર એવો સમજવાનો અને તેના દ્વારા આપણે શું મળશે, ત્યાગ મળશે, જે તે ભાગીદારનો ત્યાગ મળશે। એટલે કે જે તે ભાગીદારનો ત્યાગ બરાબર જે તે ભાગીદારનો જૂનો ભાગ ગુણ્યા જે ભાગનો એ ત્યાગ કરે છે તે। તો જ્યારે પણ યાદ રાખજો કે કોઈ ભાગીદારના ભાગનો અમુક ભાગ એવો આવે ત્યારે ત્યાં ગુણાકારથી આપણે ત્યાગ મેળવશું, જૂનો ભાગ ગુણ્યા અહીંયા જે ભાગનો ત્યાગ કરવાનો હોય એ ભાગ। તો આપણે આને આ રકમ સાથે સરખાવીએ, એ અને બી ભાગીદારો છે, તે સી ને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે, એ પોતાના ભાગનો પાંચમો ભાગ। જો આને સાથે સરખાવો, કોઈ ભાગીદાર પોતાના ભાગનો અમુક ભાગ, તો જો પોતાના ભાગનો પાંચમો ભાગ, તો આના જેવું જ છે। ઓકે, જ્યારે બી પોતાના ભાગનો ચોથો ભાગ સી ની તરફેણમાં ત્યાગ કરે છે, એટલે બંને ભાગીદારો કેટલો ત્યાગ કરશે એ અહીંયા લખેલું છે, એ કેટલો ત્યાગ કરશે તો કે એના ભાગનો નો એટલે ગુણાકાર, એનો ભાગ એટલે કે એનો જૂનો ભાગ ગુણ્યા નો નો અર્થ શું કરવાનો, ગુણ્યા 1/5 એટલે તમને મળી જશે એનો ત્યાગ। તો સૌથી પહેલા બંનેનું જૂનું પ્રમાણ શું છે, તો દાખલામાં તમને કોઈ જૂનું પ્રમાણ ના આપ્યું હોય તો શું સમજી લેવાનું હોય કે ભાઈ એ લોકો જૂનું પ્રમાણ જે છે એ સરખે હિસ્સે નફો નુકસાન વહેંચે છે, કંઈ ના આપ્યું હોય તો સરખે હિસ્સે નફો નુકસાન વહેંચે છે। એટલે આપણે દાખલાની શરૂઆત અહીંથી કરશું, અહીં ભાગીદાર એ અને બી નું જૂનું નફા નુકસાનનું પ્રમાણ બરાબર 1:1, એટલે કે બંને કેવી કે કેટલા પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે, અડધો, એક દુત્યાંશ એક દુત્યાંશ, એનો 1 એના છેદમાં 2 અને બી નો 1 એના છેદમાં 2। ઓકે, હવે આપણે પહેલા એ નો ત્યાગ મેળવીએ, માટે એ નો ત્યાગ બરાબર, હવે જો ધ્યાનથી જો કેટલો ત્યાગ કરશે, એ પોતાના ભાગનો, હવે એનો ભાગ કેટલો છે અત્યારે, આ એનો જૂનો ભાગ છે, આ નવો જૂનો ભાગ છે, તો એનો ભાગ કેટલો છે, 1/2, એટલે આ પોતાના ભાગનો, તો નો આવે નો પોતાનો ભાગ એટલે આ 1/2, પછી નો આવે એટલે ગુણાકાર, પછી
જેટલા ભાગનો ત્યાગ કરતો હોય એ આવશે એટલે 1 ના છેદ માં 5 બરાબર તો પોતાના a ના ભાગ નો નો એટલે ગુણાકાર અને 5 નો ભાગ બરાબર 1 ના છેદ માં 10 તો આપણે હજી a નો ત્યાગ મળ્યો છે એવી રીતે b નો ત્યાગ બરાબર તો b નું જૂનું પ્રમાણ શું છે જૂનો ભાગ શું છે તો કે ભાઈ 1 ના છેદ માં 2 ગુણ્યા 1 ના છેદ માં કેટલો ત્યાગ કરે છે c ના તર્પણ માં 1 ના છેદ માં 4 જેટલો એટલે આપણે b નો ત્યાગ મળી ગયો છે 1 ના છેદ માં 8 હવે જ્યારે તમને ત્યાગ મળી જાય અને તમારી પાસે જૂનું પ્રમાણ હોય તો જૂના પ્રમાણમાંથી તમે આ ત્યાગ નો ભાગ બાદ કરશો એટલે તમને નવું પ્રમાણ મળશે આપણે લાસ્ટ ટાઈમ એ સૂત્ર શીખી ગયા છીએ કે ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ તો નવા પ્રમાણને તમે ડાબી બાજુ લઈ જાઓ અને ત્યાગને જમણી બાજુ લઈ આવો ઓકે જો હું તમને ફરીથી યાદ કરાવું તો મૂળ સૂત્ર આવું છે ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ તો આના પરથી સૂત્ર બનાવી નાખવાનું આ એક જ યાદ રાખવાનું જરૂર પડે ત્યારે આના ઉપરથી આપણે હવે નવો ભાગ શોધવો છે a અને b નો તો અહીંયા નવા ભાગને આ બાજુ લઈ આવીએ તો નવો ભાગ બરાબર ત્યાગને નવા ભાગની જગ્યાએ લઈ જઈએ જૂનો ભાગ અહીંયા નહીં રહેશે તો જૂનો ભાગ માઈનસ ત્યાગ તો આ સૂત્રનો ઉપયોગ કરી હવે a અને b નો આપણે નવો ભાગ મેળવશું તો અહીં લખશું a નો નવો ભાગ બરાબર એનો જૂનો ભાગ કેટલો છે તેનો જૂનો ભાગ કેટલો જૂનો ભાગ એટલે જૂનું પ્રમાણ 1 ના છેદ માં 2 માઈનસ a નો ત્યાગ a નો ત્યાગ અહીં આપેલો છે કેટલો છે 1 ના છેદ માં 10 અહીં છેદ સરખા કરીએ અહીંયા 10 છે તો અહીંયા 10 લાવવાનો ટ્રાય કરીએ તો ઉપર નીચે 5 5 જોડે ગુણીએ તો 5 1 5 છેદ માં 10 1 ના છેદ માં 10 બરાબર 5 માંથી 1 જશે એટલે 4 અને છેદ માં 10 આપણને a નો ભાગ મળી ગયો એ પછી b નો ભાગ મેળવીએ તો b નો નવો ભાગ બરાબર એનો જૂનો ભાગ કેટલો છે જૂનો ભાગ એનો પણ 1/2 છે માઈનસ b નો ત્યાગ 1 ના છેદ માં 8 અહીં પણ આપણે છેદ સરખા કરવા માટે થઈને અહીંયા 8 છે અહીંયા 2 છે અહીંયા 4 4 વડે ગુણાવશું તો 4 ના છેદ માં 8 માઈનસ 1 ના છેદ માં 8 બરાબર 3 ના છેદ માં 8 હજી આ બંને ના છેદ સરખા પછી કરશું આપણે ત્યારે કરશું જ્યારે આપણને c નું નવું પ્રમાણ કેટલું છે મળી જશે અહીં c ને કેટલા ભાગે પેઢીમાં દાખલ કર્યો એ આ દાખલામાં આપ્યું નથી તો c ને શું ભાગ મળશે જે a ગુમાવશે એટલે કે a નો ત્યાગ અને જે b ગુમાવશે એટલે કે b નો ત્યાગ બંને ભેગા બંનેના ત્યાગ જે હશે એ કોને મળવાનું છે c ને તો અહીંયા શું c નો ભાગ બરાબર a નો ત્યાગ જે a ગુમાવે છે એ પણ c ને મળે છે વત્તા b નો ત્યાગ હવે આ જે કાંઈ છે તમારી સામે એમાં ત્યાગ ક્યાં આપેલો છે અહીંયા લખેલું છે a નો ત્યાગ 1 ના છેદ માં 10 તો અહીંયા મૂકો 1 ના છેદ માં 10 પ્લસ હવે b નો ત્યાગ તો b નો ત્યાગ તમને આપેલો છે 1 ના છેદ માં 8 હવે આના છેદ સરખા કરવાના આવે તો ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓને આ છેદ સરખા કરવામાં પણ પ્રોબ્લેમ થાય છે તો અહીં એક તમને એક ટ્રિક આપું છું પહેલા 10 નું એક ટેબલ અહીંયા 5 એક સુધી લખી નાખો 10 સુધી લખી નાખો આખે આખો ઘડિયો જરૂર પડે તો લખી નાખો તો 10 એક 10 10 2 20 10 3 30 10 4 40 10 5 50 અત્યારે હું પહેલા અહીંયા 5 સુધી લખી નાખું છું પછી હવે મારે 8 નું ટેબલ લખવાનું અહીંયા પહેલા લખીશું 8 એક 8 પછી જે આ 8 મળે છે ને અહીંયા છે ચેક કરવાનું નથી તો હવે આગળ વધવાનું 8 2 16 શું અહીંયા ક્યાંય 16 છે 10 20 30 40 50 માં ક્યાંય 16 છે નથી તો આગળ વધવાનું 8 3 24 અહીંયા ક્યાંય 24 છે નથી 8 6 32 શું અહીંયા ક્યાંય 32 છે નથી 8 5 40 શું હવે 40 છે હા 40 છે તો આપણા માટે છેદમાં 40 લાવવાની વાત છે છેદમાં 40 જો ઘણા 95% ની ભાઈ 99% વિદ્યાર્થીઓને આમને ખબર પડી જાય છે છેદમાં 40 લવાય પણ જે 1% વિદ્યાર્થી જેને નથી આવડતું ને એના માટે આ છે ઓકે તો હવે જો અહીંયા મારે 40 લાવવાના અહીંયા 40 લાવવાના અને 40 લાવવા માટે જો અહીંયા ખબર પડે 10 ને 4 વડે ગુણીએ તો 40 આવે તો અહીંયા ઉપર નીચે 4 4 વડે ગુણો 4 ના છેદમાં 40 અને અહીંયા મારે 8 5 40
ઉપર અને નીચે તો 5 ના છેદ માં 40 ઓકે તો બંને ના છેદ 40 છેદ માં 40 આવી ગયા એટલે છેદ માં 40 મૂકી બંને નો સરવાળો કરો 4 વત્તા 5 તો મને જવાબ મળશે 9 ના છેદ માં 40 ઓકે હવે થોડું અહીંયા જે છેદ માં 40 આવશે એ મને અંદાજ હતો એટલે મેં અગાઉ થી અહીંયા જો 4 ના છેદ માં 4 મૂકીને 40 લઈ આવેલો છું અને અહીંયા જે જવાબ આવેલો 3 ના છેદ માં 8 એ 8 ને 40 માં જો તમને ફરીથી સમજાવું એટલે તમને ખાસ ખ્યાલ આવશે આને હું કેન્સલ કરી નાખું છું થોડી વાર માટે આપનો એનો નવો ભાગ મળી ગયો બરાબર છે 4 ના છેદ માં 40 હવે અહીંયા 4 ના છેદ માં 10 છે તો અહીંયા 40 છે તો ત્રણેય માં 40 હોવું જોઈએ અહીંયા કેમ 40 છે અહીંયા અહીંયા અને અહીંયા હોવું જોઈએ અહીંયા તો છેદ 40 તો અહીંયા મારે 4 4 વડે ગુણાવવાના 10 4 40 ઉપર 16 એ જ રીતે અહીંયા 5 5 વડે ગુણાવવાના તો 5 3 15 અને છેદ માં 40 હવે ત્રણેયના છેદ સરખા છે એટલે જે અંશ છે એ નવું પ્રમાણ થયું એટલે હવે હું અહીંયા લખીશ એ અને એ બી અને સી નું એ બી અને સી નું નફા નુકસાન નું નવું પ્રમાણ બરાબર એ થી સ્ટાર્ટ કરવાનો અને અંશ ને લેવાના 16 15 અને 9 તો 16 જેમ 15 જેમ 9 એટલે ભવિષ્યમાં જે કઈ 40 રૂપિયા નફો મળવાનો છે એમાંથી 16 રૂપિયા એ લઈ જશે 15 રૂપિયા બી લઈ જશે અને 9 રૂપિયા નવા ભાગીદાર જે આવે છે એમને મળશે ઓકે તો આ દાખલાની અંદર સી ને મળતો ભાગ અગાઉથી આપેલો નહોતો એ આપણે મેળવેલો છે હવે ખબર પડી કે સી ને પેઢીના નફાના 9 40 અંશ ભાગમાં ભાગ મળવાનો છે હવે આપણે ત્યાગનું પ્રમાણ શોધીએ બંને ભાગીદારોના ત્યાગ આપેલા છે આ ત્યાગ ઉપરથી ત્યાગનું પ્રમાણ મળે ત્યાગના છેદ સરખા કરો એટલે ત્યાગનું પ્રમાણ મળશે તો હવે અહીંયા હું લખીશ એ નો ત્યાગ a નો ત્યાગ બરાબર 1 ના છેદ માં 10 ગુણ્યા અહીંયા b નો ત્યાગ લખી નાખું b નો ત્યાગ બરાબર 1 ના છેદ માં 8 હવે બંને ના છેદ માં આપણે નક્કી કર્યું તો હમણાં 10 અને 8 ના ઘડિયા પરથી 40 લેવા પડશે તો ઉપર નીચે હું 4 4 વડે ગુણું તો 4 ના છેદ માં 40 આવશે અને અહીંયા હું 5 5 વડે ગુણીશ તો 5 ના છેદ માં 40 આવશે હવે આ છેદ ને નિગ્લેક્ટ કરો તો અંશ જે છે એ અંશ એ ત્યાગનું પ્રમાણ છે માટે એ અને બી ના ત્યાગનું પ્રમાણ બરાબર 4:5 ઓકે તો હવે તમે આ દાખલો તમારી બુકમાં કોપી કરી નાખો પછી આપણે આ બીજી મેથડ સમજીએ આ જે બીજી મેથડ છે એ સમજીએ અને આ બંને વચ્ચેનો જે તફાવત છે એ બારીકાઈથી સમજીએ ઓકે ચાલો ચાલો હવે વિદ્યાર્થી ભાઈ બહેનો આ જે રકમ છે એને આ બંને સંજોગ સાથે સરખાવવાની છે આના પહેલાની જે રકમ હતી એમાં એવું હતું કે એ પોતાના ભાગ નો 1 ના છેદ માં 5 ભાગ નો ત્યાગ કરે છે એવું હતું હવે જ્યારે આની અંદર પોતાના ભાગ માંથી માંથી એવો શબ્દ હશે એ તમે ધ્યાનથી જુઓ તો જ્યારે પોતાના ભાગ માંથી અમુક ભાગ બીજાને આપી દેવો એનો મતલબ એ તમને ડાયરેક્ટ ત્યાગ આપી દે છે પોતાના ભાગમાંથી આટલો ભાગ આપી દે છે એટલે અહીં ધ્યાનથી જુઓ તમે a અને b બે જેમ 1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે એટલે બંનેનું જે જૂનું પ્રમાણ છે 2 જેમ 1 છે એટલે કે 2 ના છેદમાં 3 અને 1 ના છેદમાં 3 છે તારીખ 1/4/2017 થી તેઓએ c ને પેઢીમાં નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો પણ c ને શું મળશે એ હજી કીધું નથી હવે આ જે ટર્મિનોલોજી છે તે સૌથી અગત્યની છે જો અહીં લખ્યું છે એ પોતાના ભાગમાંથી તો અહીંયા જો ધ્યાનથી વાંચો જ્યારે જૂનો ભાગીદાર પોતાના ભાગમાંથી અમુક ભાગ આવો જ્યારે આપે ને એટલે તમારે એવું માનવાનું કે ત્યાગ આપી દીધો છે ત્યાગ આપી દીધો છે આપનો કન્ક્લુઝન ઓકે પહેલામાં ત્યાગ શોધવો પડે આવું લખેલું હોય ને પોતાના ભાગ નો નો આવે એટલે ગુણાકાર આ ગુણાકાર કરી અને ત્યાગ મેળવવાનો છે એટલે આને આપણે એમ કહેશું કે ગુણાકાર કરી ત્યાગ મેળવવો અને એ ગુણાકાર કોનો કોનો જૂનો ભાગ ગુણ્યા અહીંયા જેટલા ભાગનો ત્યાગ કરતો હોય ને તે
બરાબર તો આ બંનેમાં આમાં એમ લખ્યું છે ભાગમાંથી એટલે સમજી જાવનો ત્યાગ આપી દીધેલો છે તો અહીંયા આપણે દાખલાની શરૂઆત આ રીતે કરશું એ નું જૂનું પ્રમાણ એ અને બી નું જૂનું પ્રમાણ બરાબર કેટલું આપેલું છે 2:1 એટલે કે 2/3 અને 1/3 આ એનો જૂનો ભાગ પ્રમાણમાંથી આપણે ભાગ લઈ આવી છે તે હવે આ બંને ત્યાગ જ આપી દીધેલા છે એટલે હવે લખશું અહીં એ નો ત્યાગ એનો ત્યાગ બરાબર 1/12 ઓકે એ પોતાના ભાગમાંથી 12મો ભાગ આપી દેશે સી ને આપી દેશે એટલે એનો ત્યાગ મળી ગયો પછી અહીંયા લખશું બી નો ત્યાગ તો બી નો ત્યાગ એટલે કેટલો 1/6 બંનેના છેદ સરખા કરવા છે આપણે તો અહીંયા છેદમાં 12 છે અને અહીંયા છેદમાં 6 છે તો 6 ના ઘડિયામાં 12 આવે એટલે 6 2 12 એટલે અહીંયા 2 2 વડે ગુણી નાખીએ તો બી નો ત્યાગ કેટલો થઈ ગયો 2/12 હવે બંનેના છેદ સરખા છે ત્યાગમાં છેદ સરખા હોય એટલે અંશમાં ત્યાગનું પ્રમાણ મળે એટલે માટે અહીંયા એક રકમ થોડી અધૂરી છે સી ને આપશે અહીંયા હું લખીશ નવું પ્રમાણ શોધો તથા ત્યાગનું પ્રમાણ શોધો ઓકે આ બે વસ્તુ શોધવાની છે તો હવે અહીંયા લખશું આપણે માટે ત્યાગનું પ્રમાણ બરાબર બંને ત્યાગની અંદર છેદ સરખા તો અંશ એ જવાબ છે એટલે ત્યાગનું પ્રમાણ શું થયું 1/2 આ ત્યાગનું પ્રમાણ એટલા માટે અગત્યનું છે જ્યારે નવા ભાગીદાર ભાગડી પેટે કાઈ લાવશે તો એ લોકો ત્યાગના પ્રમાણમાં એ ને બી વેચવાના હોય એટલા માટે ત્યાગનું પ્રમાણ ખૂબ જ અગત્યનું છે હવે નવું પ્રમાણ શોધવાનું છે તો પહેલા તો એનું પ્રમાણ આપણે શોધવાનું છે તો પહેલા આપણે પેલું જે સૂત્ર છે ત્યાગનું એ યાદ કરવાનું ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ સોરી ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ એ જે સૂત્ર છે એમાં ત્યાગને પહેલી સાઈડ લઈ જવાનો નવો ભાગ ને આ સાઈડ હવે હું ડાયરેક્ટ નવા ભાગનો સૂત્ર લખું છું એટલે અહીં લખીશ એ નો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ આ બંને આપી દીધેલું છે દાખલામાં જૂનો ભાગ તમને અહીં આપી દીધેલો જો જૂના પ્રમાણ ઉપરથી આ જૂનો ભાગ કહેવાય જૂનો ભાગ એટલે જૂનું પ્રમાણ જ તો જૂનો ભાગ છે 2/3 માઇનસ એનો ત્યાગ કેટલો છે એનો ત્યાગ આપેલો છે 1/12 અહીંયા છેદ સરખા કરવા માટે આ ઈઝી છે 3 ના ટેબલમાં 12 આવે 3 ના ઘડિયામાં 12 આવે એટલે 3 4 12 થાય ઉપર નીચે 4 4 વડે ગુણાવીએ તો આને 4 વડે 2 ને ગુણાવીએ એટલે 4 2 8 અને અહીંયા 4 3 12 માઇનસ 1/12 છેદમાં 12 મૂકી દઈએ 8 માંથી 1 જાય એટલે 7/12 આ થઈ ગયો એનો નવો ભાગ હવે બી નો નવો ભાગ બી નો નવો ભાગ બરાબર બી નો જૂનો ભાગ એટલે 1/3 અહીંયા લખેલું છે જૂનો ભાગ 1/3 અને માઇનસ બી નો ત્યાગ એ આપણે આ લઈ શકીએ અથવા આ પણ લઈ શકીએ કંઈ પણ લઈ શકીએ તો આપણે આ લઈ લઈએ છીએ 2/12 તમે 1/6 લો તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી પણ હું ડાયરેક્ટ આ લઈ લઉં છું 2/12 હવે આપણે અહીંયા છેદમાં 12 લાવવા માટે 4/4 વડે ગુણાવશું 4 × 4 અને 4 × 3 = 12 ઓછા 2/12 અહીંયા હું મૂકીશ 2/12 ઓકે હવે શું કરવાનું જે એ એનો ત્યાગ અને જે બી નો ત્યાગ છે બંનેનો સરવાળો કરશો એટલે સી ને સી નો નવો ભાગ મળી જશે તો અહીંયા લખશું હવે સી નો ભાગ બરાબર એ નો ત્યાગ જો એનો નવો ભાગનો સરવાળો ન કરી નાખતા ભૂલમાં બરાબર એ નો ત્યાગ આ સૂત્ર યાદ રાખવાનું એ નો ત્યાગ વત્તા બી નો ત્યાગ આ બંને જે ગુમાવે બંને જે ત્યાગ કરે એ જ સી ને મળે થોડુંક તાર્કિક બનવાનું સી ને શું મળે એ ગુમાવે અને બી ગુમાવે એ હવે આ બંનેના ત્યાગ આમ ગમે આ તો એ નવો ભાગ લખેલું છે આને લઈ લેવાના નહીં તો ગુજરી જવાય ભાઈ ઓકે તો સૌથી પહેલા એ નો ત્યાગ અહીંયા આપેલો છે તો એ નો ત્યાગ લખીએ 1/12 વત્તા બી નો ત્યાગ અહીંયા લખેલો છે 2/12 તો અહીંયા 1/2 3/12 તો આપણી પાસે હવે ત્રણેયના પ્રમાણ મળી ગયા છે નવા આનું નવું પ્રમાણ ન કહેવાય આ ટૂંકમાં આને તો હવે નવો ભાગીદાર જ છે પણ આનું નવું
સરખા કરવાની કોઈ જરૂર પડે નહીં કેમ કે ત્રણેયના છેદમાં ઓલરેડી 12 12 એમ આવી ગયેલું છે માટે a b અને c નું નવું પ્રમાણ નફા નુકસાનનું નવું પ્રમાણ એવું લખીએ પૂરેપૂરું નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ બરાબર a થી સ્ટાર્ટ કરવાનું 7 2 3 ભવિષ્યમાં જે કાંઈ 12 રૂપિયાની કમાણી થશે એમાંથી a લઈ જશે 7 રૂપિયા b લઈ જશે 2 રૂપિયા અને c લઈ જશે 3 રૂપિયા ઓકે તો આ સાથે આપણે આ સંજોગ નંબર 5 અને 6 અને એમની વચ્ચે એકદમ બારીક તફાવત આવે એ બારીક તફાવતને સમજવા માટે મેં બંને શીર્ષક એક સાથે લખ્યા જેથી કરીને તમને બંનેનો ડિફરન્સ ની ખબર પડે તો આ સાથે આપણે કુલ 6 પ્રકારના દાખલા સમજ્યા છે ઓકે હજી આપણે 2 પ્રકારના દાખલા સમજવાના છે તો પ્લીઝ તમે આ તમારી બુકમાં કોપી કરી લો ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો ધ્યાન આપજો આજે દાખલો છે એ લગભગ જે આપણે જે પહેલો પ્રકાર છે ને એની જેવો જ છે થોડો અંતર એમાં ફરક છે પણ તમને લાગે નહીં કે આના જેવો છે તો હું તમને સમજાવું પહેલા કેવા શું માંગે છે જ્યારે જૂના ભાગીદારમાંથી કોઈ એક ભાગીદાર તેનો જૂનો ભાગ નવી પેઢીમાં પણ જાળવી રાખે એનો અર્થ શું માની લો કે ત્રણ ભાગીદારો છે ધ્યાનથી સમજો ત્રણ ભાગીદારો છે એ સરખે હિસ્સે નફો નુકસાન વહેંચે છે તો એ બી સી માની લો કે 1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા હોય તો આપણે ત્રણેયના ભાગ તરીકે આવું કહી શકીએ ત્રણેય 1/3 1/3 ને 1/3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે ઓકે હવે આમાં સી જે છે એને ત્રણ માની લો પેઢીનો કુલ 300 રૂપિયા નફો થયો એકદમ નાનો આંકડો રાખું છું તો સી ને કેટલા મળે તો કે 200 રૂપિયા ટૂંકમાં સી ને જે કાંઈ પેઢીમાં નફો થાય છે એનો ત્રીજો ભાગ મળે છે ઓકે એમ તો એ અને બી ને પણ મળે છે પણ હવે માની લો કે ડી ને પેઢીમાં દાખલ કર્યો અને શરત શું રાખી કે સી ને તો એનો ત્રીજો ભાગ આપી જ દેવાનો પહેલા એને ત્રીજો ભાગ મળતો હતો અને હવે નવી પેઢી ડી ના પ્રવેશ પછી પણ એને ત્રીજો ભાગ આપી જ દેવાનો એનો અર્થ એવો થાય કે સી કંઈ પણ ગુમાવતો નથી ઓકે તો આને કહેવાય નવા ભાગીદારના પ્રવેશ પછી પણ સી પોતાના નફા નુકસાનનું પ્રમાણ જાળવી રાખે છે એટલે કે હવે પછી જ્યારે પણ જ્યારે જ્યારે નફો થશે એટલે એને ત્રીજો ભાગ સી ને આપી દેવાનો હવે આપણે આ દાખલામાં જોઈએ શું કહેવા માંગે છે જો એ બી અને સી એક પેઢીમાં ભાગીદારો છે તેઓ 1/2 જો અહીંયા છેદ સરખા નથી ધ્યાનથી જોજો 1/2 3/10 અને 1/5 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે આનો અર્થ એવો થયો કે પેઢીનો જે કાંઈ નફો થાય ને એના ગુણ્યા 1/2 કરીએ તો એને મળશે એને ગુણ્યા 3/10 કરશું તો જે જવાબ આવશે ને એ બી ને મળશે અને જે કાંઈ નફો થશે એને ગુણ્યા 1/5 કરશું તો જે જવાબ આવશે ને એ કોને મળશે સી ને મળશે આ એવું કહે છે તો આનો અર્થ એવો થયો કે જે કાંઈ અત્યારે નફો થાય છે ને સી ને એનો 5મો ભાગ મળી જાય છે એને 5મો ભાગ આપી દેવાનો શા માટે મેં સી ઉપર ફોકસ કર્યું કારણ છે રકમ આગળ વાંચો કારણ છે કે સી હવે નવી પેઢીમાં પણ પોતાનો હિસ્સો જાળવી રાખશે જો તેઓ ડી ને છઠ્ઠા ભાગે એટલે પેઢીનો કુલ પ્રોફિટ થશે ને એનો છઠ્ઠો ભાગ ડી ને આપી દેવાનો તેઓ ડી ને છઠ્ઠા ભાગે 1/6 ભાગે પેઢીમાં પ્રવેશ આપે છે રાઈટ સી ને તેનો ભાગ સી તેનો ભાગ સી જે છે એ પોતાનો ભાગ ડી ના પ્રવેશ બાદ પણ જાળવી રાખે છે એટલે સી ને કઈ ફરક પડતો નથી એને તો એનો 5મો ભાગ લઈને હાલતા થઈ જવાનું છે લાખ રૂપિયા નફો થાય 5મો ભાગ 20,000 રૂપિયા સી ને મળી જશે આ હતું એબીસી ના જૂના પ્રમાણ વખતે પણ હવે ડી આવ્યો ચારે ચાર ભાગીદારોએ મહેનત કરી ફરીથી 1,00,000 રૂપિયા નફો થયો બરાબર તો સી ને તો એનો 5મો ભાગ મળી જ જવાનો છે ડી ને જે કાંઈ મળશે ને ભોગવશે એ અને બી ડી ને કાંઈ સી ને કાંઈ ચિંતા કરવાની નથી આ દાખલો એ હું તમને કહેવા માંગે છે અહીં આપણે માત્ર નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું છે અને એ માટે એકદમ સરળ મેથડનો ઉપયોગ કરશું તમને ફટાફટ આવડી જાય એવી મેથડનો ઉપયોગ કરશું જો સૌથી પહેલા તો જે છે ને આના ત્રણેયના છેદ સરખા
એકઠા કરી અને જૂનું નફાનું નુકસાનનું પ્રમાણ મેળવી લઈએ બરાબર તો અહીંયા લખશું એ બી સી નું નફા નુકસાનનું જૂનું પ્રમાણ બરાબર 1/2 / 3/10 1/5 અહીંયા છેદ સરખા કરો બધાના છેદમાં 10 લાવી દેવાના 2 ના ટેબલમાં 10 આવે 5 ના ટેબલમાં 10 આવે તો છેદમાં 10 લાવીએ તો અહીંયા 10 લાવવા માટે 5/10 5 વડે ગુણ્યા અહીંયા 3/10 આપેલા છે અહીંયા 2 2 વડે ગુણો એટલે 2/10 એટલે માટે હવે આના ઉપરથી છેદ સરખા છે તો જે આપણે જૂનું પ્રમાણ મળ્યું શું મળ્યું 5/3/2 આપણે બે આ જૂના પ્રમાણમાં એટલા માટે લાવવા માં આપણે જે ધારવું છે આના ઉપરથી ધારી શકાય તેમ છે ઓકે હવે તમે મેં તમને હમણાં એવું કીધેલું કે પહેલી રીત જેવો દાખલો છે કેવી રીતે એકો પહેલી મેથડ ની અંદર એવું હતું કે જૂનું પ્રમાણ આપતા હતા અને નવા ભાગીદારને કોઈક ભાગે પ્રવેશ આપતા હતા બસ એટલું જ તો આમાં પણ એવું જ થતું હતું એમાં બંને ભાગીદારો જૂના બંને ભાગીદારો પોતાનું પ્રમાણ જાળવી રાખતા હતા એટલે કે એ જે પ્રમાણમાં વહેતા હતા ભવિષ્યમાં એ પ્રમાણે વહેશે બસ ફરક એટલો કે પહેલા ડી ને એનો ભાગ આપી દેવાનો વધ્યું ઘટ્યું હોય એ એ ને બી મેળવતા આમાં શું થાય છે આમાં આ જે 1/5 ના પ્રમાણમાં જે છે ને જે જે ભાગીદાર એ ભવિષ્યની પેઢીમાં કાંઈ ગુમાવતા નથી એટલે આપણે શું કરવાનું કે જે નવી પેઢીમાં પણ પોતાનો હિસ્સો જાળવી રાખે છે ને એનો છેદ અને નવી નવા ભાગીદારમાં છેદ આ બંનેનો ગુણાકાર કરવાનો યાદ રાખજો કોનો કોનો ગુણાકાર કરવાનો નવી પેઢીમાં જે પ્રવેશ પામે છે એનો છેદ અને જે નવી પેઢીમાં પોતાનો પ્રવેશ બાદ પણ ભાગ જાળવી રાખે છે એનો છેદ પહેલા એ બંનેનો ગુણાકાર કરવાનો તો કયો મને અહીંયા 6/5 30 ઓકે 6/5 30 થશે હવે શું કરવાનું જે જૂના ભાગીદારોમાં આ એ છે આ બી છે સી છે સી તો પોતાનો ભાગ જાળવી રાખવાનો છે તો એ ને બી બાકી રહ્યા એ બંનેનો સરવાળો તો એ બંનેનો સરવાળો કેટલો થશે 5/3 બરાબર કેટલા 8 ફરીથી કહું છું પહેલા 30 કેવી રીતે લાવવાના સી પોતાનો ભાગ જાળવી રાખે છે તો એનો છેદ પકડીને લઈ લો અને ડી ને કયા પ્રમાણમાં હિસ્સો આપવામાં આવે છે 1/6 તો એના છેદના જે 6 છે એ બંનેનો ગુણાકાર આયા મૂકી દો 30 પછી આ સી ના ભાગને આમ દાબી દો તો આ બંને દે 5/3 દેખાણા આ બંનેનો સરવાળો કરો અને એ સરવાળાને અહીંયા મૂકી દો અને હવે આ 30 ગુણ્યા આપણો રફ કામ છે યાદ રાખજો હવે આ 30 ગુણ્યા 8 કરો તો 8 તરી કેટલા થશે 24 તો 240 આવશે બસ આ તમારે નફો ધારવાનો છે એટલે ડાયરેક્ટ તમને નફા નુકસાનનું નવું પ્રમાણ મળી જશે કેવી રીતે જોઈએ ધારો કે અહીં લખવાનું ધારો કે પેઢીનો નફો રૂપિયા 240 છે હવે આપણે શું કરશું જો સી ને આ 240 માંથી પાંચમો ભાગ આપી દેવાનો સી એનું પ્રમાણ જાળવી રાખશે અને ડી ને એનો છઠ્ઠો ભાગ આપી દેવાનો છે આ સી ને અને ડી ને એનો ભાગ આપી દેવાનો પછી જે વધ્યું ઘટ્યું જે કાંઈ છે ને એ કોણ મેળવશે એ ને બી કયા પ્રમાણમાં 5/3 ના પ્રમાણમાં તો હવે આપણે અહીં લખશું ડી નો નફો બરાબર 240 ગુણ્યા ડી નું પ્રમાણ કેટલું આવેલું છે 1/6 અહીંયા છેદ ઉડાડો તમે તો જવાબ કેટલો આવશે 40 રૂપિયા પછી સી નો નફો બરાબર 240 ગુણ્યા સી પોતાનો ભાગ જાળવી રાખે છે એટલે સી નો ભાગ કેટલો હતો 1/5 અથવા તો 2/10 બંને એક જ છે સી ને આપણે 1/5 ના પ્રમાણમાં એનો હિસ્સો આપી દઈએ બરાબર તો અહીંયા તમે ભાગાકાર કરશો તો ₹48 આવશે તો ડી અને સી ને અનુક્રમે 40 ને ₹48 આપી દેવાના બાકી રહેતો નફો જે છે એ એ ને બી મેળવશે પણ કયા પ્રમાણમાં મેળવશે 5/3 ના પ્રમાણમાં એટલે હવે અહીંયા લખશું માટે બાકી વધતો નફો બરાબર કુલ નફો કેટલો કુલ નફો આપણે કેટલો ધારેલો છે 240 માઈનસ
सी नो भाग माइनस डी नो भाग आ बने ने पोतपोताना भाग આપી દેવાના તો 240 માંથી 40 અને 48 સોરી પેલા સી નો ભાગ લખેલો છે 48 અને 40 આ બને ને આપી દેવાના તો તમે 240 માંથી 48 અને 40 માઈનસ કરશો તો તમને જવાબમાં મળશે 152 રૂપિયા ઓકે હવે આ 152 રૂપિયા છે છે ને એ બાકી વધતો નફો છે જે કોણ મેળવશે એ અને બી કયા પ્રમાણમાં મેળવશે તો કે ભાઈ 5:3 ઓકે એટલે માટે એ નો નફા ભાગ બરાબર 152 ગુણ્યા 5/8 યાદ રાખજો અહીંયા એક સેન્ટેન્સ લખી એટલે વધારે ખબર પડશે અહીંયા લખશું હવે બાકી વધતો નફો ભાગીદાર એ અને બી કયા પ્રમાણમાં મેળવશે 5:3 ના પ્રમાણમાં વહેંચશે ઓકે માટે એ નો નફો બરાબર બાકી રહેતો નફો લેવાનો છે યાદ રાખજો 152 ગુણ્યા 5/8 અહીંયા તમે ગણતરી કરજો મારી રીતે અહીંયા ગણતરી કરી નાખું છું 152 ભાગ્યા પેલો 8 કરવા પડશે ઓકે તો 19 ગુણ્યા 5 95 જવાબ આવશે એટલે અહીંયા જવાબ આવ્યો 95 પછી b નો નફો બરાબર 152 ગુણ્યા 3/8 ઓકે તો અહીંયા 19 ગુણ્યા 3 કરું 19 તેરી 57 એટલે અહીંયા જવાબ આવશે 57 માટે a b c અને d નું નફા નુકસાનનું નવું પ્રમાણ હવે આ નવું પ્રમાણ છે છે ને આ જે જવાબ આવ્યો એ મૂકી દેવાનો જે a b c અને d ને મળે છે ને તે તો એથી શરૂઆત કરીએ તો a ને કેટલા મળે છે 95 એટલે અહીં લખશું 95 પછી જેમ b ને કેટલા મળે છે 57 એટલે અહીં લખશું 57 પછી c ના લખવાના છે 48 અને પછી છેલ્લે લખશું આપણે d નો નફો એટલે 40 આ બધામાં કોઈ એવી એક પણ સંખ્યા નથી કે જેને આપણે ભાગી શકીએ બરાબર છે એટલે આને હવે મિનિમાઇઝ કરવાની જરૂર નથી રાઈટ તો 95 સોરી 95 જેમ 57 જેમ 48 જેમ 40 એ નફા નુકસાનનું શું છે નવું પ્રમાણ છે a b c અને d વચ્ચે રાઈટ તો આ સાથે આ જે દાખલો છે પૂરો થાય છે તમને એવી ખબર પડી જવી જોઈએ કે c જે પોતાનો નફો જાળવે છે એ શું જૂના પ્રમાણમાં એને 48 જ મળે તો ચેક કરીએ તો 240 રૂપિયા કુલ નફો છે એ 240 નો તમે 5મો ભાગ કરો તો 240 એનો 5મો ભાગ કરશો તો પણ એના ભાગમાં કેટલા આવવાના છે 48 રૂપિયા આવવાના છે અને હવે આ પ્રમાણમાં વહેંચજો આ પ્રમાણમાં વહેંચો એટલે શું 240 ગુણ્યા અહીંયા c નું પ્રમાણ કેટલું છે 48 અને છેદમાં મારે કેટલા મૂકવાના આ બધાનો સરવાળો આ બધાનો સરવાળો કરું તો એ પણ 240 આવે 240 240 ઉડી ગયા તો નવા પ્રમાણ મુજબ પણ એને 48 જ મળે છે તો આને કહેવાય કે c જૂના પ્રમાણમાં પણ 48 જ મેળવે અને નવા નફા નુકસાની વહેંચણીના પ્રમાણમાં પણ 48 મેળવે આનો અર્થ c પોતાનો નફો જાળવી રાખે છે ધેટ્સ ઇટ ઓકે તો ચાલો હવે આ દાખલા તમારી બુકમાં કોપી કરી નાખો આપણે હવે એક મેથડ જે લેવાની છે ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો અહીંયા તમને હવે જે આઠમી રીત આપેલી છે એ સમજીએ જ્યારે જૂના ભાગીદારો પૈકી અમુક ભાગીદારોએ કરેલ ત્યાગ આપેલો હોય અને બાકીના જૂના ભાગીદારે કરેલ ત્યાગ આપેલો ન હોય તો આમાં ટૂંકમાં જે નવા ભાગીદારને મળે છે ને એને કુલ ત્યાગ કહેવાય નવા ભાગીદાર જે મેળવ્યો હશે એ કુલ ત્યાગ એટલે શું જૂના ભાગીદારો જે ગુમાવે છે એ જ તો નવા ભાગીદારને મળે છે એટલે નવા ભાગીદારને જે પ્રમાણમાં પેઢીમાં પ્રવેશ અપાયો હોય ને એને કહેવાય કુલ ત્યાગ નવા ભાગીદારનો હિસ્સો એટલે કુલ ત્યાગ કહેવાય બરાબર એમાંથી જે જે ભાગીદારના ત્યાગ આપેલા હોય ને બાદ કરી દો ને તો બાકીના જેનો ત્યાગ નથી આપેલો ને એનો ત્યાગ મળી જાય
રાઈટ તો અહીંયા સમજીએ a અને b ત્રણ છે બે ના પ્રમાણમાં નંબર હશે મેતા ભાગીદારો ઓકે તેમણે 1 ના છેદમાં 5 ભાગ આપવાની શરતે c ને ભાગીદારી પેટીમાં પ્રવેશ આપ્યો એટલે કુલ c ને કેટલું મળી જવાનું છે 1 ના છેદમાં 5 અને આ જે કાઈ 1 ના છેદમાં 5 c મેળવશે એક્ચ્યુઅલી a અને b ગુમાવવાના છે ઓકે હવે c તેના ભાગ પૈકી એટલે c ને જે 1 ના છેદમાં 5 ભાગ મળવાનો છે ને તે ભાગ પૈકી 1 ના છેદમાં 20 ભાગ એ પાસેથી મેળવશે અને બાકીનો ભાગ આ દાખલાની કી પોઈન્ટ આવડવા શબ્દ છે બાકીનો ભાગ જ્યાં એવું લખેલું હોય ને બાકીનો ભાગ એટલે તમારે તરત સમજી જવાનું કે આ જ મેથડ આપેલી છે આપણે ઓકે કે ભાઈ કુલ કુલ જે ત્યાગ આપેલો હોય એ ત્યાગમાંથી આપણે એનો ત્યાગ બાદ કરી દેવાનો કુલ ત્યાગ એટલે c ને મળતો જે ભાગ છે તે c ને મળતા હિસ્સામાંથી એનો ત્યાગ બાદ કરશો એટલે b નો ત્યાગ મળી જશે હવે અહીં ધ્યાનથી સમજજો આપણે એક સૂત્ર જોયેલું ખ્યાલ છે તમને કે ભાઈ આ સૂત્ર જે છે અત્યારે સમજવા માટે છે કે ભાઈ c નો ભાગ બરાબર a નો ત્યાગ વત્તા b નો ત્યાગ આપણે આના પહેલા જોઈ ગયા કે નહીં બસ આ સૂત્રમાં કઈ કઈ વસ્તુ આપેલી છે બરાબર સમજો કે અહીંયા તમને c નો ભાગ આપી દીધેલો છે જો 5 નો c નો ભાગ આપી દીધેલો છે 5 નો પછી a નો ત્યાગ આપી દીધેલો છે જો a પાસેથી c મેળવશે એટલે a નો ત્યાગ કેટલા 1 ના છેદમાં 20 b નો ત્યાગ નથી આપ્યો એટલે આપણે અહીં લખશું b નો ત્યાગ બરાબર હવે આ જે b નો ત્યાગ મેળવવો છે તો આ 1 ના છેદમાં 20 ને આપણે આ બાજુ લઈ જઈએ તો સબટ્રેક્ટ કરી શકીએ ને માઈનસ કરી શકીએ ને હવે આ જ વસ્તુ આપણે પહેલા આંકડા મૂકીને પહેલા સૂત્રમાં ફેરફાર કરી નાખીએ તો સૂત્ર આપણને આ રીતે મળે b ના ત્યાગને હું અહીંયા લાવું છું ને c ના ભાગને હું આમ લઈ જાઉં છું સોરી a ના ત્યાગને હું આ બાજુ લઈ જઈને બાદ કરી દઉં છું તો મને b નો ત્યાગ મળી જવાનો એટલે હું સૂત્રના કરતા બનાવીશ b ના ત્યાગને એટલે હું લખીશ b નો ત્યાગ બરાબર જો c નો ભાગ જે છે એમાંથી આપણે a ના ત્યાગને આ બાજુ લઈએ તો બાદ થઈ જાય એટલે અહીંયા હું લખીશ c નો ભાગ માઈનસ a નો ત્યાગ તો c ને જે કાઈ મળે છે એમાંથી a નો ત્યાગ ને બાદ કરી દેશો એટલે ઓટોમેટિક b નો ત્યાગ આપણને મળી જશે તો c નો ભાગ કેટલો છે દાખલામાં શું આપેલું છે 1 ના છેદમાં 5 એમાંથી a પાસે કેટલા મેળવશે 1 ના છેદમાં 20 આ ઉપરાંત આપણે કેટલી વિગત અહીંયા લખવાની હોય a b નું જૂનું પ્રમાણ બરાબર તમને આપી દીધેલું છે 3:2 તથા a નો ત્યાગ બરાબર 1 ના છેદમાં 20 ઓકે c નો ભાગ બરાબર 1 ના છેદમાં 5 અને હવે પછી આ સૂત્ર મૂકશું આપણે c નો ભાગ બરાબર a નો આ તમે નહીં મૂકણ ડાયરેક્ટ આ મૂકશો ને એટલે ચાલશે આ રીતે b નો ત્યાગ શોધવો પડે એમ છે એટલે કે જ્યારે બાકીનો ભાગ b પાસેથી મેળવશે તો a નો ત્યાગ આપી દીધેલો છે b નો ત્યાગ મેળવવાનો છે એટલે આપણે એ લખશું b નો ત્યાગ બરાબર c નો ભાગ માઈનસ a નો ત્યાગ તો હવે બંનેના છેદ સરખા કરીએ તો અહીંયા 5 5 વડે ગુણાવશું સોરી 4 4 વડે ગુણાવશું એટલે 4 ના છેદમાં 20 માઈનસ 1 ના છેદમાં 20 બરાબર 3 ના છેદમાં 20 તો હવે આપણી પાસે a નો ત્યાગ પણ મળી ગયો અને b નો ત્યાગ પણ મળી ગયો ઓકે હવે નફા નુકસાની વહેંચણીનું નવું પ્રમાણ શોધવાનું છે એટલે હવે અહીંયા લખશું a નું નવું પ્રમાણ અથવા નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ તો હવે a નો જૂનો ભાગ કેટલો છે જૂના પ્રમાણ પરથી આપણને મળી જશે અને આપણે કહીએ 3 ના છેદમાં 5 ઓકે અને હું અહીંયા જ લખી નાખું છું બરાબર 3 ના છેદમાં 5 જે 2 ના છેદમાં 5 એટલે આ જૂના પ્રમાણ પરથી જૂનો ભાગ મળી ગયો 3 ના છેદમાં 5 માઈનસ a નો ત્યાગ જોઈએ તો a નો ત્યાગ આપણને દાખલામાં આપી દીધેલો છે 1 ના છેદમાં 20 બંનેના છેદ સરખા કરીએ તો અહીંયા લખશું 12 અને 20 અને 1 ના છેદમાં 20 છેદ સરખા કરવા માટે 4 4 વડે ગુણાયા તો અહીંયા મળ્યું આપણને 11 ના છેદમાં 20 આ શું મળ્યું આપણને a નો નવો ભાગ પછી b નો નવો ભાગ બરાબર એનો જૂનો ભાગ કેટલો છે 2 ના છેદમાં 5 માઈનસ b નો ત્યાગ કેટલો છે હમણાં આપણે અહીંયા મેળવ્યો
3/20 છેદ સરખા કરવા માટે 4 4 વડે ગુણાવીએ તો 8/20 ઓછા 3/20 બરાબર 5/20 અને c નો ભાગ તો આપેલો છે c નો ભાગ આપણે 1/5 આપેલો છે એના છેદ સરખા કરીએ 20 લઈ આવીએ તો 4 4 વડે ગુણાવીએ તો 4/20 માટે a b c નું નફા નુકસાન વહેંચણી નું નવું પ્રમાણ કેટલું થશે બધાના જે અંશ છે જોઈ લો 11/5/4 એટલે બરાબર 11/5/4 તો આપણે નફા નુકસાનની વહેંચણીનું નવું પ્રમાણ મળી ગયું હવે આપણે ત્યાગનું પ્રમાણ મેળવવું છે એટલે માટે હું અહીંયા જે જગ્યા છે એનો ઉપયોગ કરું પહેલા અહીંયા હું લખીશ a નો ત્યાગ તમને આપી દીધેલો છે 1/20 b નો ત્યાગ બીનો ત્યાગ તમને અહીંયા તમે મેળવ્યો છે 3/20 ત્યાગ ઉપરથી હંમેશા છેદ સરખા કરવાથી ત્યાગનું પ્રમાણ મળે તો ત્યાગના છેદ સરખા છે એટલે અંશ એ ત્યાગનું પ્રમાણ છે માટે a અને b ના ત્યાગનું પ્રમાણ બરાબર 1/3 ઓકે તો આ સાથે જે સંભવિત અલગ અલગ તમને મેથડ દીધેલી હોય એ તમામ મેથડ આપણે શીખ્યા હું તમને આના પ્રેક્ટિસના દાખલા વારંવાર આપીશ પ્રેક્ટિસથી પરફેક્ટ બનાશે એ યાદ રાખજો અત્યારે સમજાઈ જાય પણ જ્યાં સુધી પ્રેક્ટિસ ન કરો એક સાથે અલગ અલગ 5-6 દાખલા આપેલા હોય અલગ અલગ રીતના અને દરેક રીતનો દાખલો તમે એટ એ ટાઈમ જ્યારે ગણી નાખો ત્યારે કહેવાય કે તમને આવ્યું તો અહીંયા હું તમને હોમવર્કમાં તમને બે ત્રણ રકમ આપતો રહીશ જેથી કરીને આ ટાઈપના દાખલાની તમે સારી રીતે પ્રેક્ટિસ કરી નાખશો ઓકે હવે આ પછી આપણે નવો મુદ્દો ધ્યાનમાં લેશું અત્યારે આપણે નફા નુકસાનની નવી વહેંચણીનું પ્રમાણ શું છે એ શોધતા શીખી ગયા અને સાથે સાથે ત્યાગનું પ્રમાણ મેળવતા પણ શીખી ગયા છીએ ઓકે ચાલો હરિઓમ